એમ બકા શું ચાલે છે? હરિયોમ. દેતાળી દેતાળી બોલો, દેતાળી દેતાળી બોલો ગણપતિ બાપા મોર્યા. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. ઘરે બધાને બોલાવીને પોતે જ બધાથી લેટ એન્ટ્રી મારે છે. લાગે છે તારી શો ઓફ કરવાની આદત ગઈ નથી હજુ સુધી. અરે નહીં રે ટોપી, બાળ ગણેશજીએ કુબેરની દેખાડાની જે એસી કી તેસી કરી હતી ને, એને જોયા પછી મેં પણ દેખાડો કરવાનો એકદમ છોડી દીધો છે. અને એટલા માટે તો તમને બધાને આમંત્રિત કરેલ છે, નહીં તો તમારા જેવા છછુંદર લોકોને કોણ મો લગાવે છે? અચ્છા તો એ વાત છે, કૂતરાઓની પૂંછ ક્યારે સીધી નથી થઈ શકતી, પરંતુ હું તો ઉંદર છું. ચાલો ઉંદરાઓ, હા ચાલો ચાલો, આપણે અહીંયા આપણા ઇજ્જતનો પાલુદો કરાવવા માટે નથી આવ્યા. અરે યાર ડુ નોટ માઇન્ડ, તમે લોકો તો ખોટું માની ગયા, હું તો માત્ર મજા કરતો હતો યાર, જવા દેને. ઘણો ઘટિયા પ્રકારનો મજાક હતો બિરાદરી, બહાર કડી આવો જોક ના સંભળાવીશ, નહીં તો બધા કહેશે ઉંદરોને જોક મારતા પણ નથી આવડતું. શું જોકની જગ્યાએ શોખ મારે છે શોખ? ચાલ હવે એ જણાવ, વાર કેમ લાગી? હું તો તમને બધાને લિફ્ટ આપવાના ચક્કરમાં રિસીવ કરવા ગયો હતો, પરંતુ તમે ઉંદર લોકો પણ ને પોતાની આદતોથી ક્યારે બાજ નહીં આવો. ખબર નહીં કયા કયા બિલમાંથી નીકળી આવ્યા. શું કહે છે? મારા આખા ઘરની બહાર બિલ જ બિલ કરી નાખ્યા, આ શું છે? એનીવેઝ છોડો યાર, એ જણાવ કે અહીંયા કેમ બોલાવ્યા? તો દોસ્ત લોકો, મેં ગણેશજી અને આપણા પૂર્વજ મુશકરાજની ફિલ્મ બાળ ગણેશને કેટલી માણી, હવે છોકરાઓ તો છોકરાઓ, એમના માતા પિતાએ પણ ફિલ્મની બધી સ્ટોરીને એકદમ ચોંટીને જોઈ. હવે એ લોકોની જોરદાર માંગ છે કે ગણેશજીની હજુ સ્ટોરી સંભળાવો, નહીં તો કોઈ પણ ઉંદરને રસોડામાં ઘૂમવા નહીં દઈએ. તો ભાઈ લોકો, કેમ નહીં આપણે એમની આ માંગને પૂરી કરીએ? એટલે એ પણ ખુશ અને છોકરાઓ પણ ખુશ, અને જો છોકરાઓ ખુશ તો આપણે શું, પૂરી દુનિયા ખુશ. શું કહો છો? હા કેમ નહીં, અમને પણ ખૂબ મજા આવશે. તને યાદ છે ને બાળ ગણેશમાં કઈ કઈ ઢાસુ સ્ટોરી હતી? આવો સંભાવીએ તમને એક વાર્તા, શિવ શંભુની પાર્વતી મહારાણી અને પછી એમના ઘરે માતા ગૌરીની આજ્ઞાનું જ્યારે નંદીએ કર્યું ઉલ્લંઘન, પાર્વતીજીએ ચમત્કારથી શ્રી ગણેશને કર્યા હતા ઉત્પન્ન. પાર્વતી સુત આજ્ઞાકારી, જામી ગયો કરવા પહેરેદારી, હોશિયાર ખબરદાર, હોશિયાર ખબરદાર. ચટાચૂટ ઘરે આવ્યા મહેશ, રસ્તો રોકીને ઉભા રહ્યા ગણેશ, એમને હટાવ્યા નંદી આવ્યા, પૂંછ પકડીને એમને ઘુમાવ્યા. બ્રહ્માજી કઈ ના કરી શક્યા, પિતાશ્રી ત્યારે ક્રોધમાં આવ્યા. એક જ વાર કર્યો બાળક પર, ધરથી દૂર પડ્યું શીશ. પાર્વતીએ કર્યો વિલાપ, શિવજીને થયો પશ્ચાતાપ, ગજનું મસ્તક ગણ લઈ આવ્યા, બાળ ગણેશના ધડથી લગાવ્યું.
દેવલોકે કર્યો એલાન પૂજનનું એક નવું વિધાન ન બ્રહ્મા ન વિષ્ણુ મહેશ પહેલા પૂજ્યા જય ગણેશ જય હો જય હો જય હો પાર્વતીની સાથે મહેશ આંગણે રમે બાળ ગણેશ લંબો દર્શી ગણેશ કહેવાયા પેટુ રામને મોદક ભાવે અરે ભાઈ મન સારું તો કઠવતમાં ગંગા પરશુરામ સાથે થઈ ગયા પંગા ક્રોધથી મુનિએ શિવ પરસાથી વાર કર્યો પ્રભુના પુત્ર પર એક દાંત તૂટ્યો પ્રહારથી એક દંત કહેવાયા ત્યારથી દેવલોક પર સંકટ આવ્યો સૂર્પ દમનનો આતંક છવાયો નહીં ટક્યો કોઈ એની સામે ઇન્દ્ર પણ જાન બચાવીને ભાગ્યા જાન બચી અને લાખ પામ્યા સંતવા ઇન્દ્ર દક્ષિણે આવ્યા સુર્પ દમન બદલાનો ભૂખ્યો આખા ક્ષેત્રમાં પડી ગયો સૂખો મુનિ અગસ્ત્યએ કરી દુહાઈ બ્રહ્માજીએ યુક્તિ જણાવી જટાથી શિવજી ગંગા બહાવી ઋષિ ત્યાંથી જળ ભરી લાવ્યા બાળ ગણેશે કાગડો બનીને ચાંચથી પોતાની મારી ટક્કર જળની કલકલ ધાર બહાવી આજ નદી કાવેરી કહેવાઈ ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ મોર્યા બાળ ગણેશ સદા કરતા હતા પોતાના ભાઈથી પ્રેમ તો પણ ક્યારેક ક્યારેક થઈ જતી આમાં મીઠી તકરાર નારદ મુનિએ આપ્યો સુઝાવ વિશ્વનો ચક્કર મારીને આવો કરીને પૂરી વિશ્વ પરિક્રમા જે પણ આવે પ્રથમ બંને ભ્રાતાઓમાં મનાય એને ઉત્તમ કાર્તિક થઈને મોર સવાર ઉડી ગયા સાત સમુદ્ર પાર શ્રી ગણેશ ચતુરાઈથી માતા પિતાનો માર્યો ચક્કર હાથ જોડીને બોલ્યા હે ઋષિવર પાછો આવ્યો છું વિશ્વ ભ્રમણ કરીને ઋષિ ચક્રાયા પ્રભુ હસ્યા ગદગદ થઈ ગયા દિલ ભરાઈ આવ્યું વ્યર્થ ભટકવા માં શું તુક જ્યારે માતા પિતામાં વિશ્વ સમાયું જય હો એક વારની વાર્તા સાંભળો રાત ચાંદની ઘણી સુહાની મૂષક રાજ પર થયા સવાર ખાઈને સ્વાદિષ્ટ આહાર ઘરે આવી રહ્યા હતા પ્રભુવર અને ચાલતો હતો મૂષક કુદી કુદીને ત્યારે સર્પે રસ્તો રોક્યો એને જોઈને મૂષક ચોંક્યો પ્રભુ નીચે પડી ગયા હતા બધા મોદક વિખેરાઈ ગયા હતા જોઈને દુર્દશા હસ્યો ચંદ્રમા પ્રભુ ક્રોધની રહી ન સીમા શ્રાપ ચંદ્રમાને આપી દીધો કઈ ચમક થયું મોકાળું ચારે તરફ છવાઈ ગઈ સ્યાહી કરવા લાગ્યો એ ત્રાહી ત્રાહી જોઈને એનો પશ્ચાતાપ સાંભળીને ચંદ્રદેવનો વિલાપ શ્રી ગણેશને તરસ આવી ગયો ચાંદ ચાંદની ફરી પામી ગયો વાર્તા એક ઘણી પ્રખ્યાત ધન વૈભવના નશામાં ચૂર થઈને શાહી રથ પર સવાર આવ્યા કુબેર શિવજીના દ્વાર કરવા માટે દોલતનું પ્રદર્શન ઉમાપતિને આપ્યું નિમંત્રણ સમજીને મનશા પ્રભુ મુસ્કાયા કહ્યું ગણેશને લઈ જાય કંચન મહેલ હતો વૈભવશાળી અતિ સ્વાદ ભોજનની થાળી ખાવા બેઠા જ્યારે લંબોદર બધા પકવાન લપાલપ અંદર આખા ઘરનું ભોજન ખાઈ ગયા આખા શહેરનું અન્ન પચાવી ગયા તો પણ જ્યારે મારી ના ડકાર બીજું પણ ખાવા માટે તૈયાર મટી ગઈ બધી જૂઠી શાન સંકટમાં કુબેરના પ્રાણ
દોડી દોડીને શરણમાં આવ્યો, શિવ ચરણોમાં શીશ નમાવ્યું, ક્ષમા કરી દો પ્રભુ, બક્ષી દો પ્રાણ, હવે નહીં કરું જૂઠી શાન. દયાને ધાને ક્ષમા કરી દીધા, હાથમાં ભાતનું પાત્ર ધરી દીધું, કહ્યું કે જઈને આને ખવડાવી દે, બાળ ગણેશની ભૂખ મટાવી દે. જાન બચીને લાખો પામ્યા, પાછા ફરીને કુબેર ઘરે આવ્યા. જય હો ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા, 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 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા. પણ ભાઈ લોકો, એક વાત બધાએ યાદ રાખવાની, કોઈ પણ વસ્તુનો ઓવરડોઝ આજકાલના છોકરાઓને ઉદાસ કરી દે છે, એટલા માટે મેં એમને 3-4 વાર્તાઓ એમની જ સ્ટાઇલમાં સંભળાવી. અરે વિચારી શું રહ્યા છો, એક્શન કરો, એક્શન. એક્શન નહીં, લેટ્સ વોક. બિલાડી, બાપ રે, ભાગો ભાગો, જો અરે હું છું ને, શું મારા હોતા હોવા ટેન્શન નહીં લેવાનું? શું? અરે તું છે એટલે તો ટેન્શન લઈ રહ્યો છું. ખબર પડી કે બધાને ફસાવીને ગાડીમાં ભાગી ગયો. અરે મને સંભળાવવા માટે કોઈ કહાની ધ્યાનમાં નહોતી આવતી. લાગે છે બાળ ગણેશે પોતે જ બિલાડી મોકલી હતી મને એમનાથી જોડાયેલી બિલાડી વાળી કહાની યાદ અપાવવા માટે. મજા આવી ગઈ. જીવો નંદી મહારાજ, બસ આવી જ રીતે ઝુલાવતા રહો, ઘણો જ આનંદ આવી રહ્યો છે. કાશ મારો મૂષક અહીંયા હોત. હું તો અહીંયા છું. જેમ એ મને એની પીઠ પર ઘુમાવે છે એમ જ હું એને આ ઝુલા પર ઝુલાવત. શું વાત છે. પ્રભુ, હું અહીંયા નીચે છું અને મને ખબર છે કે આપ જાણી જોઈને આવું કરો છો. બાળક ગણેશ. હા નંદી. લાગે છે ક્યાંથી મૂષકનો અવાજ આવી રહ્યો છે, પરંતુ દેખાતો નથી ક્યાંય. મૂષક, અરે ક્યાં છો ભાઈ, દેખાતા નથી. બાળ ગણેશ તમને બોલાવી રહ્યા છે. હું કોઈ પક્ષી છું જે બધા મને ઉપર શોધી રહ્યા છે? અરે ઉંદર મહારાજ, તમે ક્યાંક અમારા મૂષક રાજને તો નથી જોયા? થોડા થોડા તમારા જેવા જ દેખાય છે. અરે આ તો આપણો મૂષક જ છે. નંદી, એને ઉપર આવવા દો. આહા, મૂષક ઉપર આવી જા, આવી જા, આવી જા જલ્દી. ચાલો, આખરે આપને મને જોઈ જ લીધો પ્રભુજી, આવી જાઓ અહીંયા ઉપર. અરે નંદી, જરા ધીરે, મૂષક જલ્દી આવો ને. આવી રહ્યો છું. જો ને કેટલી મજા આવે છે. જાડિયા, કોઈ વાત નહીં, બધા લોકો ખુશ થાઓ, તમે બધાને જોઈ લેશું પ્રભુ. હા મૂષક, આજે સવારે આટલા લોકોના હોવા છતાં હું જ આપણને બુદ્ધ બનાવવા મળ્યો હતો. હું જઈ રહ્યો છું, જ્યારે આપણને સવારી કરવાનું મન કરે તો બોલાવી લેજો, કેમ કે હું જાણું છું તમને મારી સવારીનો આનંદ કોઈ પણ ઝૂલાની સવારથી વધારે આવશે. ઓહો, ખોટું માની ગયો.
કોઈને મારી પરવા નથી. જ્યારે જુઓ મજાક ઉડાવે છે. અરે મૂષક ઉભો રે, તું તો નારાજ થઈ ગયો. ક્યારેક ક્યારેક હસી મજાક કરવો જોઈએ, એનાથી દિવસ સારો વીતે છે. તારી સવારી અને માના હાથથી બનેલા મોદકના સિવાય મને કંઈ પ્યારું નથી. હું નથી ઊભો રહેતો, હું જઈ રહ્યો છું. બચાવ, મને બચાવ, બચાવ મને. હવે આને શું થઈ ગયું? મૂષક શું થયું? અરે મૂષક આટલો ગભરાયેલો કેમ છે? પ્રભુ ત્યાં છે. અરે મૂષક શું થયું? હમણાં તો બહુ જ મોઢું ફુલાવીને ગયો હતો, ત્યાંથી જલ્દી પાછો આવી ગયો, એ પણ બૂમો પાડતા. પ્રભુ આજે તો એવું લાગે છે દિવસ જ ખરાબ છે. પેલા તમે બધાએ નચાવ્યો, જ્યારે હું આરામ કરવા ગયો ત્યાં તે બિલાડી મને ભગાવ્યો. પ્રભુ ત્યાં એક ઘણી મોટી બિલાડી છે. બિલાડી થી બી ગયો? ચાલો હું જોઉં છું કે કઈ બિલાડી છે જે મારા પ્રિય મૂષકને ડરાવવાની હિંમત કરી. હમણાં એને મજા ચખાડું છું. નહીં નહીં, હું નહીં જાઉં, આપ જ ત્યાં જાઓ. મૂષક બિલાડી થી ડરી ગયો? મને એમને કૈલાશ ની સવારી કરાવવા લઈ જવાનું છે, હું જઈ રહ્યો છું. ઠીક છે નંદી, તું જા. જોઈએ કઈ બિલાડી છે જેને મારા મૂષક ને ડરાવ્યો છે. મૂષક ક્યાં છે? બિલાડી, બધા લોકો એ બિલાડીને શોધો. ક્યાં ગઈ એ બિલાડી? ક્યાં? અરે ક્યાં ગઈ? મને નહીં, બિલાડીને શોધો. ક્યાં ગઈ? એ રહી, પકડો એને. આવી જાઓ બધા લોકો. તો તું છે બિલાડી જે મારા પ્રિય મૂષકને ડરાવી રહી હતી. ઉભી રહે, તને હમણાં ઠીક કરું છું. પણ મારું મન આજે રમવાનું છે, તો કેમ નહીં તારી સાથે જ રમી લઉં? ઓહો, મને જોઈને ભોળી બનવાનો ઢોંગ કરે છે. હવે તો તને સબક શીખવાડવો જ પડશે. તે મારા પ્રિય મૂષકને ડરાવ્યો, હવે હું તને મજા ચખાડીને જ રહીશ. પ્રભુ, પ્રભુ શક. ચાલો ઉભી રે, ક્યાં ભાગી રહી છે? ઓહો, હા,
હવે તને નહીં છોડું. કેમ ફસાઈ ગઈ ને? હવે ક્યાં જઈશ? ફસાઈ ગઈ. હવે શું મ્યાઉ મ્યાઉ કરી રહી છે? અમારા ગણેશજી ને આટલા ભગાવ્યા, હવે મજા ચાક. ચૂપ મૂષક, હજુ તો મારે આની સાથે વધુ રમવું છે. હવે કઈ કામ થી? અચ્છા, શું બોલી? અચ્છા અચ્છા, અરે મૂષક, આ બિલાડી કહી રહી છે કે એને નહાવાનું મન થાય છે. નવડાવો નવડાવો. કેમ નહી આપણે એની એટલી નાની ઈચ્છા પૂરી કરી દઈએ? પૂરી કરો, પૂરી કરો. એને સબક શીખવાડો. યાદ રાખજે, હવે તે કોઈ ઉંદર ને ડરાવવાની કોશિશ બિલકુલ ન કરે. આવી જા, આવી જા, હું કરું છું ને તારી મદદ. આવ આવ આવ. હવે જ્યારે તે સબક શીખી જ લીધો છે તો હું તારી મદદ જરૂર કરીશ. શું થયું? થાકી ગઈ છે કે શું? મારી સાથે આટલું જ રમીશ? જો બીજી વાર આવું કર્યું તો તને આવી જ રીતે સબક શીખવાડવો પડશે. ફરી વખતે તને આટલી સરળતાથી નહીં છોડું. હવે જા અહીંયાથી અને કોઈ ઉંદરને ના ડરાવીશ. ચાલી ગઈ. સબક શીખવાડતા શીખવાડતા તો મને ભૂખ લાગી ગઈ છે. ચાલો મુષક, જઈને માના હાથે બનેલા મોદક ખાઈએ. માતે, માતે, ક્યાં છો તમે? માં ઘણી જોરથી ભૂખ લાગી છે, જલ્દીથી મને મોદક આપો ને. ચલો ત્યાં જોઈએ. હા, તમે કોણ છો અને માતા પાર્વતી ક્યાં છે? મારે એમને એક ઘણી મજેદાર વાત મોદક ખાતા ખાતા જણાવી છે. માતે, આપ આપનો આ હાલ કોણે કર્યો? મને એનું નામ જણાવો, એને હું નહીં છોડું, ભલે એ દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ ન સંતાયેલો હોય. તે મે એ હા, તે માતે, આપે શું કહી રહ્યા છો? માં, હું તો આપને ક્યારેય સપનામાં પણ દુઃખ પહોંચાડવાનું નથી વિચારી શકતો. બેટા, હા માં, આજે જે તમે એક બિલાડીને સતાવી, એ બિલાડી હું જ હતી. આ પરંતુ એવું કેવી રીતે થઈ શકે છે? અને માં, હું બિલાડીને સતાવી નતો રહ્યો, એને મૂષકને ડરાવ્યો, એટલા માટે એને સબક શીખવાડી રહ્યો હતો. જી હા. તું તો ચૂપ જ રહે. મને ખબર છે કોણ કોણ લોકો આ તમાશો જોઈને ખુશ થઈ રહ્યા હતા. પરંતુ માં, ગણેશ, આ ધરતી પર જેટલા પણ મનુષ્ય, પશુ, પક્ષી, પ્રાણી છે એ બધા ભગવાનના બનાવેલા છે, અને હું કોઈનો કોઈ રૂપમાં દરેક અસહાય જીવમાં સમાયેલ છું.
જો તમે કોઈ પણ અસહાય જીવને કષ્ટ પહોંચાડો છો તો એ દુઃખ મને થાય છે. આજે તમે એક બિચારી એકલી કમજોર બિલાડી સાથે જે પણ કર્યું એ બધું મારી સાથે પણ થયું છે બેટા. આજે તે પોતાની માને ઘણું કષ્ટ આપ્યું છે. મને પોતાની ભૂલનો અફસોસ થઈ ગયો છે માં. મારો સબક શીખવાડવાનો રસ્તો ખોટો હતો. મને માફ કરી દો માં. મારે આવું નહોતું કરવાનું. અજાણ્યામાં માં મેં તમને આટલું દુઃખ પહોંચાડ્યું. તમે સાચું કહો છો, પોતાની ખુશી માટે કોઈ બીજાને હેરાન કરવું ખોટું છે. હું તમને વચન આપું છું, આજ પછી કોઈ બીજા કમજોરને હેરાન નહીં કરું, પરંતુ એની મદદ કરીશ. હા, હું પણ. બેટા, મને ખુશી છે તને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો અને હવે તો મારો પ્યારો દીકરો બેસહારા જીવનો સહારો આપશે. પરંતુ આ બધું ભૂખ્યા પેટે કેવી રીતે થશે? ચાલો ચાલો, ખબર છે મેં તારા માટે ઘણા બધા મોદક બનાવ્યા છે, ખાઈશ ને? મોદક માટે અમે ક્યારે ના કહ્યું છે? આ જુઓ, આ બધું તારા માટે છે. માં, તમે કેટલા સારા છો માં. ગણેશજીએ બિલાડીને એટલા માટે છેડી હશે કે એમના પ્રિય મૂષકને નુકસાન ન પહોંચાડે. પરંતુ એમની માં પાર્વતીએ કેટલી સરસ વાત સમજાવી કે કોઈ પણ બિચારાને પરેશાન ન કરવું જોઈએ. પરંતુ ખરેખર જોઈએ તો આપણે ઉંદરાઓ પણ બિલાડીઓ સામે બિચારા જ હોઈએ છીએ. બિલકુલ સાચું. અરે રે મિત્ર, યાદ જ નહીં રહ્યું? નહીં તો જે બિલાડીથી ડરીને આપણે ભાગ્યા હતા એને પણ આ કહાની સંભળાવી દે. તો એ બીજી બધી બિલાડીઓને સંભળાવી દે અને પછી આપણે બધા સાથે સાથે રમતા છે ને? અલ્યા, એ ટોપી. પહેલી વાત, બિલાડીને જોઈને તમે બધા ભાગ્યા હતા, હું નહીં. ખોટો. અને બીજી, બિલાડી સ્ટોરી ચાલુ થયા પહેલા આવી હતી. હા હા, થઈ શકે છે કે વાર્તા સાંભળીને એ તારી દોસ્ત બની જતી. પરંતુ વાર્તા સાંભળવા પહેલા જ બધાને ચટ કરી જતી તો? ચિંતા ના કરો, એનો ઈલાજ છે મારી પાસે. અરે હવે જે સ્ટોરીની ડીવીડી બનશે ને, એની ઘણી બધી કોપીઓ તમે બિલાડીની કોલોનીમાં ફ્રી વેચી દીધી. કદાચ એને જોઈને સુધરી જાય. હું શા માટે ફ્રી વેચું? હા, બધી બિલાડીઓ શું મને જ ખાવા માંગે છે કે શું? તમારા શરીર પરથી એને શું દુર્ગંધ આવે છે? હા, એ બોલ કે આપણે બધા વેચીશું. આમ તો વાત તો તે સમજદારી વાળી કરી છે ભાઈ. ઇન્ટેલિજન્સ થી મને બાળ ગણેશની એક સ્ટોરી યાદ આવી જે મને તારા દાદાજીએ સંભળાવી હતી. મારા દાદાજીએ તને વાર્તા સંભળાવી હતી? હા, તો મને શા માટે ના સંભળાવી? હા, અરે તારા દાદાજીને જ પૂછી લે ને. સાંભળ્યું નહીં? એને કહ્યું બુદ્ધિવાળી કહાની હતી. તો એ તને કેવી રીતે સંભળાવત? કોઈ બુદ્ધિવાળાને સાંભળાવત ને. ધોતી, તું તારી સ્ટોરી ચાલુ રાખ યાર. ગણેશજી ઘણા જ ઇન્ટેલિજન્ટ અને ચતુર હતા, એ તો તમને બધાને ખબર છે. છેલ્લી વખતે બાળ ગણેશ ફિલ્મમાં જ્યારે એમને વિશ્વના ત્રણ ચક્કર લગાવવાનું કહ્યું હતું તો એમને એમના માતા પિતાના ત્રણ ચક્કર લગાવીને ઇન્ટેલિજન્સ દેખાડી હતી. હવે એમની ઇન્ટેલિજન્સની એક હજી વાર્તા સાંભળો. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ॐ ब्रह्मदेवाय नमः. ॐ ब्रह्मदेवाय नमः. ॐ ब्रह्मदेवाय नमः.
ओम ब्रह्मदेवाय नमः, ओम ब्रह्मदेवाय नमः, ओम ब्रह्मदेवाय नमः, ओम ब्रह्मदेवाय नमः, ओम ब्रह्मदेवाय नमः। आंखों खोलो मुनिवर, कहो शू इच्छो छो तमे? प्रणाम ब्रह्मदेव, क्षमा करो तमने अहीं आवानो कष्ट आप्यो, परंतु समझ में नहीं आवतो के शू करूं। कई वांधो नहीं मुनिवर, तमे बेझिझक पोतानी वात कहो। मैं एक घना मोटा ग्रंथ ने कविताओं अने छंदों में लखवानी तैयारी करी छे, परंतु मने ए लखवा माटे एक एवा बुद्धिमान मानस नी जरूर छे, जे मारी विचारवानी अने बोलवानी गति थी विना रुकाए इने लखी शके। केम के जो हूँ वच्चे थोबी गयो तो हूँ छंद भूली जाइश अने ए ग्रंथ क्यारे पूरो थई नहीं शके। तमे कैलाश ऊपर जाओ अने भगवान शिव शंकर ने मळो, एज आ काम मा तमारी मदद करी शके छे। जेवी आपनी आज्ञा प्रभु। तथास्तु। ऋषि व्यास अहियां? भोलेनाथनी जय हो, माता पार्वती ने पण शत शत प्रणाम। आपनू कल्याण थाओ मुनिवर। भगवन, अमने अमारी दिव्य दृष्टि थी तमारा आवानु कारण खबर पड़ी गयु छे। तमे चिंता ना करो, तमारी समस्यानो हल छे अमारी पासे। गणेश। बाड़क गणेश? हाँ मुनिवर, अमारो बाड़ गणेश। नंदी, जाओ बाड़क गणेश ने बोलावी ले लाओ। जे आज्ञा भोलेनाथ। પ્રભુ, ઘણા મુશ્કેલ શબ્દ છે, પરંતુ તો પણ હું આને વાંચીને જ દમ લઈશ। આખરે દુનિયાના સૌથી બુદ્ધિમાન ભગવાનનો વાંચું ને, હવે તો આ મોદક પણ આ શબ્દને વાંચીને જ ખઈશ। તારે તો લાગે છે તારે ભૂખ્યા જ રહેવું પડશે મારા બુદ્ધિમાન મૂષક। એમ કેમ? ઠીક છે, હમણાં જ વાંચું છું। અરે બુદ્ધુ, તું સીધા અક્ષર સરખી રીતે નથી વાંચી શકતો, તો ઉલટા શું વાંચીશ? હવે વાંચ। એવા દો પ્રભુ, પેલા મોદક ખાઉં છું પછી વાંચવી લઈશ, એટલે કોશિશ કરીશ। આ તો પણ સીધા થયા પછી તો આ વધુ કઠિન લાગી રહ્યું છે। કોઈ વાત નહીં, હું તને વાંચતા શીખવાડી દઈશ। આ વાંચો, માતા પિતાને કોટી કોટી પ્રણામ। માતા પિતાને કોટી કોટી પ્રણામ, આ ઠીક છે, હવે તું આમ જ વાંચ। પ્રણામ ગણેશ, કેમ છો મૂષકરાજ? સારો છું। અરે નંદી, તું પણ શું મૂષકની જેમ કઈ વાંચવા આવ્યો છે? ના ના બાળક ગણેશ, વાંચવાનું કામ મૂષકરાજ ઉપર જ છોડી દઈએ। હું તો એ કહેવા આવ્યો હતો કે ભોળેનાથે તમને હમણાં જ બોલાવ્યા છે। પિતાજીએ બોલાવ્યો છે, ચાલો। હમ,
વાંચવાનું તો મેં શીખી લીધું. ચાલો હવે મોદક ખાઓ. પ્રભુ તો જઈ રહ્યા છે. ઉભારો પ્રભુ, હું પણ આવું છું. પ્રણામ પિતાજી. પ્રણામ માતા. મુનિવર, આપ અહીંયા? બેટા ગણેશ, મુનિવર એક કાવ્ય ગ્રંથ લખવા જઈ રહ્યા છે, જેના માટે એમને એક બુદ્ધિમાન અને ઝડપથી લખવાવાળાની જરૂરત છે. અને તારાથી સારું આ કામને બીજું કોઈ નથી કરી શકતું. જેવી આપની આજ્ઞા પિતાજી. આવી જાઓ મુનિવર. પ્રણામ પ્રભુ. પ્રભુ, કહો ને એમને. મુનિવર જી, ગ્રંથ તો તમારું હું લખી દઈશ, પરંતુ એક શરત છે. શું શરત હોઈ શકે છે? તમે વિના રોકાય મારા લખવાની ગતિથી બોલ્યા કરશો. અચ્છા, જો તમે થોડો શ્વાસ લેવા માટે પણ ઊભા રહ્યા તો હું લખવાનું બંધ કરી દઈશ. ઠીક છે ગૌરી નંદન, પરંતુ મારી પણ એક શરત છે. એ? જે પણ છંદ હું બોલીશ એનો અર્થ સમજ્યા પછી જ તમે એને લખશો. સમજ્યા પછી? એ જ બહાને જ્યારે હું થાકી જઈશ તો ગણેશજીને કોઈ મુશ્કેલ છંદ દઈ દઈશ, જેનો અર્થ સમજવા માટે એમને થોડું વિચારવું પડશે, અને ત્યારે હું શ્વાસ લઈને આરામ કરી લઈશ. મને સ્વીકાર છે. વિચારી શું રહ્યા છો મુનિવર? શરૂ કરીએ? શરૂ કરીએ છીએ બાળ ગણેશ. મૂષક. હા પ્રભુ. હાલો, Thank you.
રીતે તો ગ્રંથ પૂરો જ નહીં થાય. ગણેશ, બેટા ગણેશ, તારું આ બલિદાન વ્યર્થ નહીં જાય. લો મુનિવર, ગ્રંથ પૂરો થઈ ગયો. ગણેશજી, આ ગ્રંથ તમારી બુદ્ધિમાની, લગન અને ત્યાગથી જ પૂરો થયો છે. તમારા સિવાય પૂરા વિશ્વમાં એવું બીજું કોઈ નથી જે આને પૂરો કરી શકે. ધન્યવાદ ગણેશજી, તમને કોટી કોટી પ્રણામ છે. આ રીતે દુનિયામાં પ્રખ્યાત કાવ્ય ગ્રંથ મહાભારત ગણેશજીએ લખ્યું. જોયું, ગણેશજી ઇન્ટેલિજન્ટ હોવાની સાથે સાથે કેટલા મોટા લેખક પણ હતા. વાહ, શું જબરદસ્ત વાર્તા હતી, મજા આવી ગઈ. એ સુટબુટ, હવે સમજમાં આવ્યું તારા દાદાજીએ તને કેમ નહોતી સાંભળાવી? નહીં ને. પણ તું ચિંતા નહીં કર, ધીરે ધીરે બધું સમજમાં આવી જશે. કઈ નહીં, વાર્તા તો થઈ ગઈ છે. હવે જેમ આપણે છોકરાઓને વચન આપ્યું હતું, વચમાં કોઈ ધમાલ કરવાની તો થઈ જાય, થોડી રિસેસ પણ મળી જશે. શું છોકરાઓ, એન્જોય. તમે બધાને યાદ છે, બાળ ગણેશે આપણા પ્યારા મૂષક રાજ ગણેશજી માટે પોતાના બધા સાથીઓ સાથે શું ધમાલ નાચ્યા હતા? તેવું જ કંઈક રોક એન્ડ રોલ થઈ જાય. થઈ જાય. सबका प्यारा है, यही दोस्त हमारा है. गन्नू सबका प्यारा है, यही दोस्त हमारा है. जो भी शुभ कारज होता हमने इसे पुकारा है. रिद्धि सिद्धि संग में आए जिसने भी ये बोलिया. Praise the Lord, come on everybody with me. Praise the Lord, you come on everybody with me. Praise the Lord, come on everybody with me. Sab devon mein sabse pyara duniya mein mashhoor hai. Koi dard musibat aaye humse na ye door hai. Sab devon mein sabse pyara duniya mein mashhoor hai. Koi dard musibat aaye humse na ye door hai. झुका के बोलिया.
हर साल है, मन भावन दरबार है, सजता घर होता खुशहाल है। इस बरस जो आया अगले बरस भी आ, हमें दरस दिखाया, हमें दरस दिखा। जयकारा जयकारा बोलो मन खुशियों से डोलिया। लोटांगण वंदिन चरण डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे आलिंगिन आनंदे पूजिन भावे वाळिन म्हणे नामा। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देवदेव। कायेन वाचा मनसेन्द्रियेन वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा, करोमि यत्नं सकलं परस्मै नारायणाय इति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं विष्णु दामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लवं जानकीनायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे। सूटबूट तू शुरू करने यार, आमे शो सांभळावानो छे। जुओ उंदर लोको, मने तो मारी गाड़ी घणी प्रिय छे, तो हूँ गणेश जी नी गाड़ी एटले के एमनी सवारी मूषक राज एमने केवी रीते मळ्यो एज सांभळावू छूं, सांभळो। हे हे, जोईए हिमालय नी चोटी सुधी कोण पहला पहोंचे छे। ને તો હું હરાવી નહીં જ રહીશ। ટક્કર કે મારી રહ્યો છે, અરે બધા ક્યાં રહી ગયા? મૂસા ખૂબ રે ટક્કર મારીને પાડવાની કોશિશ કરી રહ્યો છે, બસ ત્યાં પહોંચતા જીતી જઈશ। મૂસક ઉપર આવી ગયા। ટક્કરનો જવાબ ટક્કરથી મને પાડે છે। હવે જો હું કેવી રીતે મજા ચખાડું છું તને। પ્રભુ હું આવી રહ્યો છું। કેમ મુશકરાજ, જૂની યાદો ફરીથી તાજા થઈ રહી છે? જે બધાને રાક્ષસની જેમ ટક્કરો મારી રહ્યો છે, યાદ છે દિવસ જ્યારે તે બધી બાજુ તબાહી મચાવી દીધી હતી અને મારાથી પણ લડ્યો હતો? કેવી રીતે ભૂલી શકું છું પ્રભુ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ
नमः शिवाय। આંખો ખોલો ગજમુખાસુર, અમે તમારી તપસ્યાથી પ્રસન્ન છીએ। માંગો, શું માંગવા ઈચ્છો છો? તમારા દર્શન પામીને તો મારું જીવન જ સુધરી ગયું ભોલેનાથ। મને આશીર્વાદ આપો કે કોઈ પણ દેવતા, મનુષ્ય, દાનવ કે જાનવર મને હરાવી ના શકે। તથાસ્તુ, એવું જ થશે ગજમુખાસુર। પરંતુ પોતાની શક્તિનો ક્યારે દુરુપયોગ ન કરીશ, નહીં તો ફરીથી બધા દેવતા કહેશે કે શિવશંકર જલ્દીથી પ્રસન્ન થઈને રાક્ષસોને વરદાન આપી દે છે। નહીં નહીં પ્રભુ, હું તો મારી શક્તિનો ઉપયોગ માત્ર લોકોની ભલાઈ માટે જ કરીશ। હું આપણો દાસ છું, હંમેશા આપણા આદેશનું પાલન કરીશ। તારું કલ્યાણ થાય ગજમુખાસુર। તમે સાચે જ ભોળા છો, હું આપણો ઘણો મોટો ભક્ત છું, પરંતુ શું કરું, ક્યારેક ક્યારેક ખોટા કામો પણ થઈ જાય છે। હું રાક્ષસ જે રહ્યો, ભગવાન ની પૂજા કરી રહ્યા છો? જાઓ રાક્ષસો, બધાને બંદી બનાવી લો, આજથી માત્ર મારી પૂજા થશે, કોઈને પણ ના છોડતા। દેવગણ, હું આવી રહ્યો છું। એ દેવગણ ને પણ બંદી બનાવી લો, એક પણ દેવ છૂટી ના જાય। ભોલેનાથે મને વરદાન આપ્યું છે, કોઈ પણ મારું કઈ નથી બગાડી શકતું। ગણેશ બેટા, આજે આટલા ચૂપ કેમ છો? પ્રભુ, પ્રભુ, પ્રભુ! નંદી, શું વાત છે નંદી? ભોલેનાથ, ભોલેનાથ, દેવતાઓ આવી રહ્યા છે, એ બધા બહુ ડરેલા છે। ડરેલા છે? પ્રણામ ભોલેનાથ। દુહાઈઓ ભોલેનાથ, આપના આપેલા વરદાનથી ગજમુખાસુર વધારે ઘમંડી થઈ ગયો છે। શું? અને એ વગર કોઈ વાતે બધી બાજુ પોતાની મનમાની કરી રહ્યો છે, કોઈની પણ ઉપર ક્યારે આક્રમણ કરી દે છે। પૂછો, પૂછો વરુણદેવને। હા, અરે વરુણદેવ ક્યાં રહી ગયા? શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ દેવરાજ। ગજમુખે મને વચન આપ્યું હતું કે એ પોતાની શક્તિઓનો દુરુપયોગ નહીં કરે। વરુણદેવ, આમને કોણે? ભૂકંપ! અરે, આ પહાડ તૂટવાનો અવાજ કેવો? આ દેવગણ સાથે ભૂકંપ લઈને તો નથી આવ્યો ને ગણેશ? આવું ના કહેવાય બેટા। હવે તો વિશ્વાસ થઈ ગયો ને તમને, આ બધું કરી રહ્યો છે તમારો ચહીતો ગજમુખાસુર। પ્રભુ, તમે પણ ને ઘણા જલ્દી પ્રસન્ન થઈ જાઓ છો। જેનો ડર હતો એ જ થયું। આ ગજમુખે મારી વાત ન માનીને ઘણી મોટી ભૂલ કરી છે। તમે બધા ચિંતા ન કરો, એને હું અવશ્ય સબક શીખવાડીશ। બેટા ગણેશ, જી પિતાજી, એ દુષ્ટ ગજમુખને તું જ સબક શીખવાડી શકે છે। જાઓ, જાઓ અને એના ખોટા કર્મોની સજા આપ,
જે આજ્ઞા પિતાજી, આપ જરા પણ ચિંતા ના કરો, હું અત્યારે જ એ પાપીની અકલ ઠેકાણે લગાવું છું. પણ પ્રભુ, આ આ એકલો કેવી રીતે? ઉભો રહો ગણેશ, હું પણ તમારી સાથે આવું છું. હા ગણેશ, નંદી અને ગણોને પોતાની સાથે લઈ જા. ભોલેનાથના આશીર્વાદથી ગજમુખ ઘણો શક્તિશાળી થઈ ગયો છે અને હરાવવામાં આ પણ તારી મદદ કરશે. હા હા બિલકુલ. અરે નહીં માતા, એ રાક્ષસ માટે હું એકલો જ પર્યાપ્ત છું. તમે ચિંતિત ન થતા, હું જલ્દી એને હરાવીને આપના હાથોથી બનેલા મોદક ખાવા આવીશ. આમ પણ લડતા લડતો ભૂખ હજુ વધી જશે. ગણેશજી, તમે જીદ ન કરો, પોતાની માનું કહેલું માની લો. ગજમુખ ઘણો શક્તિશાળી છે. હા ગણેશ, બધા શાંત થઈ જાઓ. મને ગણેશની બુદ્ધિમાની અને શક્તિ પર પૂરો વિશ્વાસ છે. આ એકલો જ એને હરાવી શકે છે. જાઓ બેટા, મારા આદેશનું પાલન કરો. જેવી આપની આજ્ઞા પિતાજી. અચ્છા, તો બધા રાક્ષસ અહીંયા છે. પહેલા આમની સાથે નિપટી લઉં. મને પકડો, પકડો, મને પકડો, પકડો. મને તો મોટા મોટા શૂરવીર દેવતા અને દાનવ પણ નથી હરાવી શક્યા. તું તો હજુ નાનો બાળક છે, તારા માટે તો મારો એક રાક્ષસ જ પર્યાપ્ત છે. ગજમુખ, તારા રાક્ષસ દોસ્ત પહેલા જ મારાથી ટકરાવવાની સજા પામી ચૂક્યા છે. હવે તારો વારો છે. નાદાન બાળક ગણેશ, તે મારા રાક્ષસો સાથે સારું નથી કર્યું. પરંતુ તું મને નથી જાણતો. મને વરદાન છે
કે કોઈ પણ દેવતા, મનુષ્ય કે દાનવ મારું કઈ નથી બગાડી શકતા. હવે હું તને નહીં છોડું. ગજમુખ, મને લાગે છે રમત ઘણી થઈ ગઈ. હવે જરા તારી સરખી ધુલાઈ થવી જોઈએ. તને જે વરદાન મળ્યું છે એનાથી હું પરે છું, કેમ કે મારું શરીર મનુષ્યનું છે અને માથું હાથીનું. હવે તમે મારું કઈ નથી બગાડી શકતા. એવું શું? મારા કાન, મારા કાન, મારા કાન. પ્રભુ, પ્રભુ મને માફ કરી દો. હવે હું ક્યારે કોઈ પણ ખોટું કામ નહીં કરું અને હંમેશા માટે મારા રૂપમાં આપણો દાસ બનીને રહીશ. ચાલો ઠીક છે. એમ પણ તારી પર સવારી કરીને મને ઘણો આનંદ આવ્યો. આજથી હું તને મારો પ્રિય વાહન બનવું છું. કેમ, મને ફરીથી ગુમાવીશ ને? જેવી આપણી આજ્ઞા. બસ એક કૃપા કરજો, મારા કાન ના ખેંચો, એમ જ ઘણા લાંબા થઈ ચૂક્યા છે. આવો બેસો. ચાલો મારા. પ્રભુ, ફરીથી એ જ રાક્ષસ બનવાનું મન તો નથી થઈ રહ્યું ને? નહીં 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 પ્રભુ, હું આવો જ આપણા ચરણોમાં રહીને ઠીક છું. એમ પણ પેલા હું કેટલો ભયાનક હતો, હવે તો હું કેટલો સુંદર થઈ ગયો છું. હા, ત્યારે જ તો હું વિચારું આટલો સમતો મૂષક
ગણેશજી નો ભાર કેવી રીતે ઉઠાવી લેતો હશે. રાક્ષસ ની તાકાત જે હતી એનામાં. સાચી વાત છે. અને મન ગણેશજી ના ચરણો માં. એનીવેઝ આ સ્ટોરી સાંભળીને મજા તો ખૂબ જ આવી, કેમ કે આપણે પણ મુશકરાજ ની જેમ જ ડેરિંગ બાજ છીએ. આવી થોડી કોઈ જોરદાર સ્ટોરી થઈ જાય કે શું? હમણા નહીં રે ધોતી, હમણા તો ઘરે જવાનો સમય થઈ ગયો છે. દોસ્તો આપણે લોકો ફરી મળીશું ગણેશજી ની વધુ મજેદાર વાર્તાઓ સાથે. શું? હા બિલકુલ. ગણપતિ બાપ્પા. सबका प्यारा है, यही दोस्त हमारा है. गन्नू सबका प्यारा है, यही दोस्त हमारा है. जो भी शुभ कारज होता हमने इसे पुकारा है. रिद्धि सिद्धि संग में आए, जिसने भी ये बोलिया. ताकने 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 ताकने